अमदावादना गुजारा अकस्मात में 9 लोगोना कमकमाटी भर मौत थे। इस्कॉन ब्रिज पर अकस्मात में 15 थी वधु भागीदार बाहर निकलो फ्रेंड्स बजा कैफे गया था घरे थी 11 के પોલીસ સ્ટેશન થી મારે બધી જગવા બાપા તૈયાર છે ગાડી માં કોણ કોણ હતું મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી ની કોઈ ગાડી આવી હતી આપના છોકરાને બચાવવા માટે એનો સહારો બનવા માટે એને સહાય કરવા માટે ના એવું કઈ મને ખબર નથી હવે સર બીજા જોડે કોણ કોણ હતા તમે હાજર હતા કોણ હતા એના મિત્રો માં સગાવાલા માં કોણ હતું ગાડી માં સાથે સર એક મહિલા એની ગાડી માં એક મહિલા નહીં ભાઈ બે કે ત્રણ મહિલા હતી અને બધા કોર્ટ સમક્ષ આવા કે પોલીસ સ્ટેશન આવા તૈયાર જ છે તો સામે કેમ નથી આવી બાજી પણ પોલીસ ને ફોન કર્યો છે ઓલરેડી મેં કે ભાઈ બીજા જે અંદર ગાડી માં હતા બે ત્રણ છોકરીઓ અને બે છોકરા કે જે એ લોકો કોર્ટ સમક્ષ આવા તૈયાર છે તમારી પોલીસ સ્ટેશન આવા તૈયાર છે પોલીસ નો ફોન આવશે તો રાત્રે નર સંહાર કહેવાય રાત્રે 4 વાગે 9 લોકો ના જીવ ગયા તમે રાત્રે 4 વાગે તો પછી રાત્રે ભાગી કેમ ગયા સાચા હતા ખોટા નતા એ લોકો ને કેમ ભાગી જવાની જરૂર પડી પણ એ તો એમ ની ખબર મને નથી પ્રજ્ઞેશભાઈ કે તમારા નકશા કદમ ઉપર તમારો દીકરો ચાલે એવું લાગે છે કારણ કે તમારા ઉપર 4-5 ગુનો છે વકીલ છે મારા એક મિનિટ તમારા ઉપર તમે મારા દીકરાની વાત કરો માફ ના કરો એક એક કરીને જવાબ આપે છે એક એક કરીને પૂછો એક્ચ્યુઅલ માં અકસ્માત એક એવી વસ્તુ છે કે અજાણતા થતી જે એક્સિડન્ટ હોય એને જ અકસ્માત કહેવાય કોઈ પણ એક મિનિટ ના હોય તમે લોકો એક મિનિટ ના હોય તમે લોકો ન્યૂઝ રિપોર્ટર છો અગાઉનું તમે ન્યૂઝ રિપોર્ટિંગ કરો રોડ ની વચ્ચે ટ્રક અને થાર નો એક્સિડન્ટ થયેલો હતો રોડ ની વચ્ચે એને હટાવવા માટે કોઈ પગલા લેવામાં નટાવ્યા અને કોઈ બેરિયર મૂકવા એક મિનિટ તમે બી જતા હોય જો તમે બી બ્રિજ ચડીને જો આમ ઉતરવાના હોય તમારા કોઈની પાસે ગાડી હોય અકસ્માત કોઈ વ્યક્તિ ઘેરથી ઈરાદો લઈને નહીં નીકળતું એક પોલીસ થી બી થાય વકીલ થી બી થાય પણ 165 ની કોઈ એવી સ્પીડ નથી આ ખાલી વાતો છે એવી કોઈ ઓવર સ્પીડ નથી ગાડી એક્ઝેક્ટલી 9 થયા પણ તમે તપાસ કરો કે રોડ ની વચ્ચે જે લાઈવ રોડ છે બ્રિજ ઉતરીને લાઈવ રોડ ની વચ્ચે થાર અને ટ્રક રોડ ની વચ્ચે ઊભી થી જતા લોકો રોડ ની વચ્ચે 200 માણસો નું ટોળું ભેગી થયું હતું લાઈવ ટ્રાફિક હતો પોલીસે જેનો પણ વાક હશે તપાસમાં બહાર આવશે હાલ તપાસ ચાલુ છે આપણા બધાએ જજમેન્ટલ બનવાની જરૂર નથી અમે લોકો બિલકુલ કાયદાને ઓબે કરીને ચાલીએ છીએ પોલીસ જે તપાસ કરશે જ્યાં જે જરૂર પડશે અમે બિલકુલ સહકાર આપવા અમે લોકો કોઈ એવી ઓવર સ્પીડ 180 ની સ્પીડ નથી બિલકુલ ખોટી વાત છે તપાસમાં આવશે એફએસએલ છે માની લીધું કે મેં ઓવર સ્પીડ નહોતી પરંતુ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ પણ નહોતી એ તમે માનો છો તમે મારી વાત સાંભળો અત્યારે હાલ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ના હોવાના કારણે કોઈ એક્સિડન્ટ નહીં થયો પછીની વાત છે તમે સમજો અમે બધા ટ્રાફિક રૂલ ઓબે કર્યા છે હું તમને બધાના મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ છોકરો જે હતો રોડ ની વચ્ચે એક એક્સિડન્ટ થયેલું હતું તમે તપાસ કરી લેજો એક ઓલરેડી ટ્રક થાર નું બંનેનું એક્સિડન્ટ થયેલું જ્યાં 100-200 માણસો નું ટોળું ભેગી થઈ ગયું હતું જેના કારણે જે લાઈવ ટ્રાફિક હતો એને આઈડિયા જ ના આવી કે રોડ ની વચ્ચે પણ એટલો ટ્રાફિક ને કોઈ ગાડી પડેલી હોય એ તો 10 ગાડી બીજી નીકળતી હતી આને જેટલો આઈડિયા નહી બાકી બધાને આઈડિયા એજ કહું છું વરસાદ ચાલુ હતો સ્ટ્રીટ લાઈટ માં નથી તપાસનો વિષય છે જે કઈ હશે તમારી સામે આવશે પોલીસ ને જાણ રાત્રે કરેલી છે અંદર જે હતા એ બીજા બધા હોવા
તૈયાર જ છે એકદમ ખોટી વાત છે પણ તો પોલીસ રાખી ના લઈ જાય તમે ઉભા રહો પણ વ્યક્તિ તો દારૂ પીધેલો તમે ઉભા રહ્યો ભાઈ શું હતું દારૂની પાર્ટી હતી શું હતી વાત છે તો કેફે ઉપર હતા એ લોકો કેફે ઉપર હવે કેફેના સીસીડીઓ કેફે નું નામ મને નથી ખબર જ્યારે મારે ભાનમાં આવશે છોકરો છે 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 ઘરે કે તમે ઘરે થી ક્યારે નીકળતો છોકરો છે 11 વાગે આશરે રાત્રે 11 વાગે 10 થી 11 વાગે તમે તમારા દીકરાને પૂછતા નથી રાત્રે ક્યાં જવાનું ક્યાં નહીં જવાનું શું કોઈ પણ વ્યક્તિ જો અમારો એક મિનિટ તમારી રવાત નથી દારૂ પીધેલામાં હોત કે નશામાં તમે સામે ચાલીને કેમેરા નેક્સ્ટ સેકન્ડ અમે પોલીસને જાણ કરી અને અમે ઘેર નહીં લઈ ગયા અને હોસ્પિટલ લાવ્યા છે જો કોઈ ડ્રંક કે કોઈ નશામાં હોત